વડોદરા શહેરમાં ઓક્ટેન પીઝાના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા કર્મચારીઓ લોકડાઉનનો ભંગ કરીને માલિકના ઘરે જવા નીકળી પડ્યા હતા. જો કે તેઓ માલિકના ઘરે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓને તમામ કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા હતા અને મધ્યસ્થી બનીને કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વડોદરાના વાસણા રોડ, વાઘોડિયા રોડ, કારેલી બાગ સહિત વિવિધ વિસ્તારોમાં 7 જેટલા ઓક્ટેન પીઝાના સ્ટોર આવેલા છે. વાઘાડિયા રોડ ઉપર આવેલા પીઝા સેન્ટરમાં 20 જેટલા કર્મચારીઓ પગાર પ્રશ્ન રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને વાસણા રોડ પર રહેતા માલિકના ઘરે પગપાળા જવા માટે નીકળી ગયા હતા. લોકડાઉનનો ભંગ કરીને પગાર લેવા માટે જઈ રહેલા તમામ 20 જેટલા કર્મચારીઓને પોલીસે માંડવી ખાતે ડિટેન કરી લીધા હતા. પગારથી વંચિત પીઝા સેન્ટરના કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે બે માસથી પગાર ન મળવાથી હાલત ગંભીર બની છે. શેઠને ફોન કરવા છતાં તેઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા અમારે શેઠના ઘરે પગાર લેવા જવા માટેની ફરજ પડી છે. અમે નોકરી કરીને અમારું ગુજરાન ચલાવવા સાથે વતનમાં રહેતા તમામ પરિવારનું પણ ગુજરાન ચલાવીએ છીએ. અમારે અહીં મળતા પગારમાંથી થોડી રકમ વતનમાં મોકલીએ છીએ. અમારે નાણાંની જરૂર હોવાથી અમારે આ માર્ગ અપનાવવાની ફરજ પડી છે. પોલીસે કર્મચારીઓની વિગત સાંભળ્યા બાદ પીઝા સેન્ટરના માલિકને બોલાવી કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે. हम लोग ऑक्टन पिज़्ज़ा वागड़े में जॉब करते हैं जी. हमारा स्टाफ वासना जा रहा था तो मैं वहाँ पे जॉब कर रहा था. मैं यहाँ इनको रोकने के लिए आया था. टोटल कितने लोग थे? 17 लोग थे ये. क्यों जाना पड़ा इन लोगों को? मालिक सैलरी नहीं दे रहा था इसलिए जाना पड़ा इनको. रेस्टोरेंट में कोई सुविधा नहीं मिल रही थी? नहीं नहीं, खाना पीना पानी सब कुछ है, सिर्फ सैलरी के लिए स्टाफ जा रहा था. सैलरी नहीं, लॉकडाउन चल रहा है तो सैलरी की क्या ऐसी जरूरत पड़ गई कि आप लोग रोड पे निकल पाए? नहीं, हम लोग नहीं, हम तो स्टाफ को रोकने के लिए आए हैं यहाँ पे जी. तो ये लोग को निकल, हाँ वही समझाया, लोगों ने समझाया तो अभी वापस मेडिकल करके वापस स्टाफ रूम जा रहा है. क्या नाम आपका? विक्रम सिंह. कितने लोग हैं? 17 लोग हैं. कहाँ से ये लोग? ऑक्टन पिज़्ज़ा वाघोड़िया रोड. ये लोग हैं नेपाल, नेपाल, नेपाल से.